જો મિત્રો તમે ડીવાય છો, ડીવાય મામલતદારની પ્રિલિમ્સ એક્ઝામની તૈયારી કરતા હોય તો ઓન એકેડમી પર 45 ડે ફાસ્ટ ટ્રેક બેન્ચ સ્ટાર્ટ થઈ ગયેલી છે. 9 જૂનથી આ બેન્ચનું સ્ટાર્ટ થવાની છે, બરાબર? એટલે કે કાલથી જ આ બેન્ચ સ્ટાર્ટ થવાની છે. તો જ્યાં પણ તમને કોડ માગે ત્યાં DD10 કોડનો યુઝ કરી શકો છો, બરાબર? અને તમને 10% ડિસ્કાઉન્ટ તરત જ મળી જશે. DD10 કોડનો યુઝ કરવાનો છે, ઓકે? એના સિવાય જો તમે STI પ્રિલિમ્સની તૈયારી કરતા હોય તો 12 જૂનથી એની પણ નવી બેન્ચ સ્ટાર્ટ થવાની છે. તો જ્યાં પણ કોડ માગે ત્યાં DD10 કોડનો યુઝ કરવાનો છે. અને મિત્રો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે બેન્ચમાં જોઈન કરવા માંગતા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જ્યાં પણ કોડ માગે ત્યાં તમારે DD10 કોડનો યુઝ કરવાનો છે. રેફરલ કોડ માટે 10% ડિસ્કાઉન્ટ તરત જ મળી જશે. એના સિવાય જો તમે RFOની ટેસ્ટ સિરીઝ આપવા માંગતા હોય તો ફ્રીમાં ટેસ્ટ સિરીઝનું અનએકેડમીએ આયોજન કરેલું છે. તમે જોઈ શકો છો, 9 જૂને આર્ટ એન્ડ કલ્ચર છે, 10 જૂને સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, 12 જૂન ફોરેસ્ટ એન્વાયરમેન્ટ સંબંધિત ટેસ્ટ છે, બરાબર? તો ત્યાં તમારું RFOનું જે મોક ટેસ્ટ સિરીઝ કહેવાય ને એ ફ્રીમાં તમે આપી શકો છો. પરંતુ કોડ તમારે DD10 કોડનો યુઝ કરવાનો રહેશે, બરાબર? લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈન કરી શકો છો. જો મિત્રો તમે સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય કોઈપણ RFOનું હોય કે ડિવાઇસોનું હોય કે પ્રિલિમ્સનું હોય કે STIનું હોય, તો તમે અહીંયા પ્લાન જોઈ શકો છો. કેટલા મંથનો છે? 6 મંથ છે, 12 મંથ છે અને 24 મંથનો છે, બરાબર? તો જ્યાં પણ રેફરલ કોડ માગે તમારે DD10 કોડનો યુઝ કરવાનો રહેશે, બરાબર? લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે બેન જોઈન કરી શકો છો. નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવો વિડીયો આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, GSSB દ્વારા ફરી એક નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. અને હવે આ જે નોટિફિકેશન છે એમાં કેટલીક બીજી ઘણી બધી ભરતીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તો આગળ વિડીયોમાં આપણે જોઈશું કે કઈ કઈ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે અને કઈ તારીખથી એને એક્ઝામ થશે અને એના કોલ લેટર પણ ક્યાંથી ડાઉનલોડ કરવાનું શરૂ થશે, એની માહિતી આપણે આગળ વિડીયોમાં જોઈશું, ઓકે? તો હવે ધીમે ધીમે એવું લાગી રહ્યું છે કે તંત્ર થોડું જાગી રહ્યું છે, બરાબર? તો આશા છે કે ટૂંક સમયમાં બીજી પણ ઘણી બધી ભરતીઓ જે ફોર્મ ભરાઈ ગયા છે તો એની પણ ભરતીઓની ડેટ જાહેર કરવામાં આવશે, બરાબર? તો તમે જો હજુ સુધી તૈયારી સ્ટાર્ટ નથી કરી તો પ્લીઝ તૈયારી સ્ટાર્ટ કરી શકો છો, કેમ કે હવે તંત્ર ધીમે ધીમે જાગ્યું છે, બરાબર? અને એમ જેમ જેમ દિવસ જશે એમ એમ નવી નવી ભરતીઓની એક્ઝામ ડેટ અને નવી નવી ભરતીઓ પણ આવવાની છે, કેમ કે 2022માં ઇલેક્શન છે. તો આ વર્ષ જે છે એ આમાં ઘણી બધી ભરતીઓ લેવામાં આવશે. તો મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ જે નોટિફિકેશન છે એકદમ આજનું લેટેસ્ટ નોટિફિકેશન છે, બરાબર? અને જે આ અપડેટ છે અહીંયા તમે જોઈ શકો છો કઈ કઈ પરીક્ષાની ડેટ ડિક્લેર કરી દેવામાં આવી છે. તો હિસાબનીસ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધ્યક્ષ વર્ગ 3 23 જુલાઈ 2019 રોજ જાહેરાત ક્રમાંક 184/2019-20 પ્રસિદ્ધ કરેલ ઓનલાઈન અરજીપત્રકો મેળવવામાં આવેલા હતા, બરાબર? જેની પ્રાથમિક ચકાસણી અંતે લાયકાત થયેલ ઉમેદવારની જાહેરાતમાં, બરાબર, પ્રથમ તબક્કાની MCQ પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી 2/5/2021 રોજ લેવાનું નક્કી કરવામાં આવેલું હતું. પરંતુ COVID-19 મહામારીના કારણે આ પરીક્ષાઓ ડિલે કરવામાં આવી, એટલે કે COVID-19ના લીધે એક્ઝામ ડેટ પોસ્ટપોન થઈ હતી. અને July 2021 માસ દરમિયાન ગાંધીનગર અમદાવાદ ખાતે જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની વિગતે નીચે દર્શાવ્યા મુજબ છે, બરાબર? તો તમે જો આનું ફોર્મ ભર્યું એડવર્ટાઇઝ નંબર 184/2019-20 માટે તો એની એક્ઝામ ડેટ તમારી ડિક્લેર થઈ ગયેલી છે. તમે આ સાઈડમાં જોઈ શકો છો પરીક્ષાની તારીખ અને સમય આપેલો છે, ઓકે? સમય છે સવારે 11 થી લઈને 1 વાગ્યા સુધી ગાંધીનગર અમદાવાદ પરીક્ષાના કેન્દ્ર ખાતે, બરાબર? એ જે તમારું કોલ લેટર આવશે એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારી એક્ઝામ શું છે, ક્યાં રૂમ નંબર શું છે, બરાબર? અને જે તમારી એક્ઝામ ડેટ છે એ 9 જુલાઈ તમારી એક્ઝામ લેવામાં આવશે, બરાબર? એન્ડ બીજું કે મિત્રો, કોલ લેટર્સ ક્યારથી ડાઉનલોડ થશે તો તમે અહીંયા જોઈ શકો છો. કોલ લેટર્સ ડાઉનલોડ કરવા માટે વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના 10 દિવસ પહેલાં મંડળની વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. એટલે કે 10 દિવસ પહેલાંથી તમે કોલ લેટર્સ ડાઉનલોડ કરી શકશો અને કોલ લેટરના આધારે તમે તમારો રૂમ નંબર શું છે, ક્યાં એક્ઝામ છે, બધું જ તમને કોલ લેટરમાં તમને માહિતી મળી જશે, બરાબર? એના સિવાય બીજું એક અપડેટ છે જેમાં તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત ગણસેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક અહીંયા જોઈ શકો છો 156/2018-19 આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ આયુર્વેદ, જાહેરાત ક્રમાંક 162 છે આસિસ્ટન્ટ બાઇડર, જાહેરાત ક્રમાંક છે 163 નંબર આસિસ્ટન્ટ મશીનમેન, જાહેરાત નંબર 162 નંબર છે સબ ઓવરસીયર વર્ગ 3 સર્વની પ્રથમ તબક્કાની સ્પર્ધા લેખિત કસોટી તેમજ 22 ડિસેમ્બર 2020 રોજ યોજવામાં આવેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એમ બંને કોમ્પ્યુટર કસોટીમાં ઉમેદવારો મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી અને પ્રતીક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવાર કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે લોકોને બોલાવવામાં આવશે, જે લોકો આ એડવર્ટાઇઝ નંબરમાં એક્ઝામમાં ક્વોલિફાય થયા છે, બરાબર, સિલેક્શન થયું છે, તો એ લોકોનું હવે નેક્સ્ટ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે એક્ઝામ ડેટ આવી છે કે ડેટ આવી છે કે ક્યારથી તમારા પ્રમાણપત્રો છે એ ચકાસણી કરવાનું શરૂ થશે, એનો સમય પણ તમે જોઈ શકો છો. ઉમેદવારોની સંખ્યા ક્રમ નંબર 105, બરાબર, એ પ્રમાણે આપેલું છે, ઓકે? તો તમે જોઈ શકો છો એડવર્ટાઇઝ નંબર 156 માટે 22 જૂન 2021 સવારે 10 કલાકે અને એડવર્ટાઇઝ નંબર 162 નંબર છે
એમને 22 જૂન 2021 સવારે 10 કલાકે, બરાબર? એટલે કે બધાનું 22 જૂનના રોજ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. તો બીજું એક આ અપડેટ હતું, બરાબર, કે જે લોકોને ફાર્માસિસ્ટ છે, જે એડવર્ટાઇઝ નંબર બતાવ્યા એમાં જે લોકોને એક્ઝામમાં ક્વોલિફાય થયા છે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જૂન મહિનામાં થશે.